of software development. Today we will learn about RAID model. બરાબર, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણે જોઈએ સોફ્ટવેર ડેવલપમેન્ટ મોડલ્સ. બરાબર, એની અંદર આ પાંચ મોડલ્સ છે. આ પાંચ મોડલમાંથી આપણે આજે જોશું RAID મોડલ. તો હવે RAID મોડલ શું છે એ જોઈએ. વોટ ઇઝ RAID મોડલ? તો RAID મોડલ નું ફૂલ ફોર્મ શું થાય? તો કે રેપિડ એપ્લિકેશન ડેવલપમેન્ટ મોડલ. બરાબર, તો આ મોડલ નું આપણે આની અંદર જોઈએ કે કઈ ટાઈપનું છે. આ બાજુમાં જે ફિગર છે એનો ચાર્ટ છે. બરાબર, કે ભાઈ RAID મોડલ ની અંદર કયા કયા ફેઝ છે એ બધું એમાં ડિસ્ક્રાઇબ કરે છે. તો IBM, હવે આપણે પહેલા RAID મોડલ જોઈએ. તો એમાં જો IBM ની મદદથી આખું પ્રપોઝ્ડ કરવામાં આવ્યું હતું RAID મોડલ 1980s માં. બરાબર, તો RAID મોડલ ક્યારે પ્રપોઝ થયું? તો કે 1980s માં. કોણે કર્યું? તો કે IBM એ. બરાબર, તો હવે આ મોડલ ની અંદર એક લાઈફ સાયકલ છે. એ લાઈફ સાયકલ ના ડેઝ છે કે 60 to 90 days ની અંદર આ આખું મોડલ કમ્પ્લીટ થાય. બરાબર, તો 60 to 90 days થાય જ્યારે એક સોફ્ટવેર ને ડેવલપ થવા માટે. બરાબર, તો આ મોડલ ની અંદર ટિપિકલ લાઈફ સાયકલ આપેલી છે જે છે 60 to 90 days. બરાબર, તો હવે આ મોડલ ને આપણે ડિટેલમાં જોઈએ. તેમાં જો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફિગર જોઈએ તો આપણે શું આઈડિયા આવે? તો કે ટીમ આપેલી છે. બરાબર, તો એ એક ટીમ છે, એ જ એક્ટિવિટી પરફોર્મ કરે છે. ટીમ ટુ એક્ટિવિટી કરે, થ્રી કરે, ફોર કરે, એમ અપ ટુ કરે. બરાબર, તો હવે આ આખી એક્ટિવિટી પરફોર્મ કરવામાં કેટલા ડેઝ લાગે? તો કે 60 to 90 days. બરાબર, તેમાં પહેલી ટીમ શું શું વર્ક કરશે? તો કે એના આપણે ફેઝિસ જોઈએ. એમાં જો બિઝનેસ મોડેલિંગ, ડેટા મોડેલિંગ, પ્રોસેસ મોડેલિંગ, એપ્લિકેશન જનરેશન એન્ડ લાસ્ટમાં છે ટેસ્ટિંગ એન્ડ ટર્નઓવર. બરાબર, તેમાં આપણે હરેક ફેઝને ડિટેલમાં જોવાના છે. તેમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ બિઝનેસ મોડેલિંગ. તો હવે બિઝનેસ મોડેલિંગ કોને કહી શકાય? તો કે જ્યારે પણ તમે ડેટા આવે તમારી પાસે, કઈ સોફ્ટવેર બનાવવાનો આવે, બરાબર, તો એમાં તમારે એની બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી પડે. આ આખું RAID મોડલ છે એ બિઝનેસ પર્પઝ માટે જ બનાવવામાં આવે છે. જે બિઝનેસ પર્પઝ માટે જે સોફ્ટવેર, મોટા મોટી એપ્લિકેશનો બનતી હોય, સોફ્ટવેર્સ બનતા હોય, એના માટે આ મોડલનો યુઝ કરવામાં આવે. બરાબર, તો હવે બિઝનેસ મોડેલિંગ ની અંદર આપણે પહેલા તો રિક્વાયરમેન્ટ ગેધર કરશું. બરાબર, એના માટે ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે જે આપણે કસ્ટમરને પૂછીએ તો આપણે એના આન્સર્સ મળે. એમાં કયા કયા ક્વેશ્ચન આવી શકે એ હું તમને કહું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇન્ફોર્મેશન ડ્રાઈવ ધ બિઝનેસ પ્રોસેસ? બરાબર, તો પહેલો ક્વેશ્ચન આપણે એ પૂછવાનો. પછી બીજો ક્વેશ્ચન કયો પૂછવાનો? તો કે વોટ ઇન્ફોર્મેશન ઇઝ ગેધર્ડ? હવે કઈ ઇન્ફોર્મેશન આપણે લેશું એ ક્વેશ્ચન પૂછવાનો. પછી સેકન્ડ, થર્ડ વન કયો પૂછવાનો? તો કે હુ જનરેટ્સ ઇઝ ઇટ? હવે આને કોણ જનરેટ કરશે? બરાબર, ફોર્થ વન છે, વે ડઝ ધ ઇન્ફોર્મેશન ગો? બરાબર, હવે એના પછીનો લાસ્ટ ક્વેશ્ચન છે, હુ પ્રોસેસ ઇટ? હવે જો આટલા પાંચ ક્વેશ્ચન, પાંચ કે છ ક્વેશ્ચન આપણે પૂછશું એટલે આપને શું આઈડિયા આવી જશે કે ઓલ ઓવર પ્રોજેક્ટ ની અંદર આપણે વર્કિંગ શું કરવાનું છે. એમાં પહેલો ક્વેશ્ચન આપણે સમજીએ. બરાબર, તો પહેલો ક્વેશ્ચન શું હતો? તો કે વોટ ઇન્ફોર્મેશન ડ્રાઈવ ધ બિઝનેસ પ્રોસેસ? હવે જે આ બિઝનેસ પ્રોસેસ છે એને કોની પાસેથી ઇન્ફોર્મેશન આપણે લીધી ને કઈ લીધી? બરાબર, ડ્રાઈવ્સ કઈ ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરી? હવે સેકન્ડ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? તો વોટ ઇન્ફોર્મેશન ઇઝ ગેધર્ડ? કઈ ઇન્ફોર્મેશન આપણે ભેગી કરી? બરાબર, પછી જે ઇન્ફોર્મેશન ભેગી થઈ ગઈ પછી આપણે કોને જનરેટ કરવા આપશું? એ આપણો થર્ડ ક્વેશ્ચન હતો. હું હતો? તો કે હુ જનરેટ્સ ઇટ? જે ઇન્ફોર્મેશન આપણે મળી એને કોણ જનરેટ કરશે? બરાબર, એ ક્વેશ્ચન હતો. હવે એના પછી જોઈએ, એના પછીનો ક્વેશ્ચન શું હતો? તો કે વેર ડઝ ધ ઇન્ફોર્મેશન ગો? આપણી ઇન્ફોર્મેશન ક્યાં મોકલવાની થશે? જે જનરેટ કરશે એની પાસે મોકલશું? બરાબર, એવી રીતે હરેક ક્વેશ્ચન ના આન્સર મળશે, એના ઉપરથી હરેક સ્ટેપ પરફોર્મ થશે. બરાબર, તો હવે એવી રીતે આખા ક્વેશ્ચન ઉપરથી આપણે એમ થાય કે હરેક ક્વેશ્ચન વાઇઝ એક આઉટપુટ મળશે. એ આઉટપુટ ઉપરથી આપણે આઈડિયા આવશે કે આપણે એ સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થયું. બરાબર, તો બિઝનેસ મોડેલ ની અંદર આવી રીતનું વર્કિંગ થાય. હવે નેક્સ્ટ વન છે ડેટા મોડેલિંગ. તો ડેટા મોડેલિંગ ની અંદર શું કામ કરવાનું આવે? તો કે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપણે ભેગી કરી, બરાબર, આપણે આખું ડિસાઈડ થઈ ગયું કે કોણી જો ઇન્ફોર્મેશન ઉપર વર્ક કરશે, શું કરશે, આ તે બધું. બરાબર, તો હવે એ બધું આપણી પાસે થઈ ગયું, તો હવે આપણે એને ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ બાજુ જવું, તો એ ડેટા બાજુ જવું પડે. બરાબર, તો એની અંદર હરેક એની કેરેક્ટરિસ્ટિક્સ, એના એન્ટ્રીબ્યુટ્સ, એના ઓબ્જેક્ટ્સ એને મોડિફાઈ કરવાના. બરાબર, એ બધું ડિફાઈન કરવાનું, એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે. હરેક ઓબ્જેક્ટને આઈડેન્ટિફાઈ કરવાના, એની કેરેક્ટરિસ્ટિક્સ આઈડેન્ટિફાઈ કરવાની, એના એટ્રીબ્યુટ આઈડેન્ટિફાઈ કરવાના, જેથી આપણે જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ ત્યારે ઇઝી રહીએ. બરાબર, તો હરેક જે કાંઈ પણ તમે ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરો છો, એટ્રીબ્યુટ આઈડેન્ટિફાઈ કરો, તો એની સાથે એની રિલેશનશિપ પણ આઈડેન્ટિફાઈ કરવાની. બરાબર, અને એના ઓબ્જેક્ટને કયા ઓબ્જેક્ટ સાથે કઈ રિલેશન છે એ પણ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું. રિલેશનશિપ તમે આઈડેન્ટિફાઈ કરશો, બરાબર, એટલા માટે એ આઈડેન્ટિફાઈ થઈ જશે
एक ऑब्जेक्ट बीजा ऑब्जेक्ट साथे कई रीते रिलेशन में छे ई बराबर। तो एवी रीते आपने शुं खबर पड़े कि ज्यारे तमे प्रोग्रामिंग करवा बेसो बराबर त्यारे ए प्रोग्रामिंग करती वक्ते तमने आइडिया रहे कि आ छे ऑब्जेक्ट आनी साथे आ रीते इंटरकनेक्ट छे, आपणे आना माटे आटला ऑब्जेक्ट क्रिएट करवा पड़शे, आना माटे आटला एट्रीब्यूट्स नी रिक्वायरमेंट छे। तो डेटा मॉडलिंग नी अंदर ऑल ओवर तमने डेटा कई टाइप नो कई क्यारे केटलो जोशे ए आइडिया आवी जाय बराबर। तो हवे एना पछी छे प्रोसेस मॉडलिंग। तो प्रोसेस मॉडलिंग नी अंदर शुं थाशे, तो के जे काई पण डेटा तमे गेधर करो, जे ऑब्जेक्ट्स डिफाइन कर्या बराबर, एना ઉપરથી આપણે એને ટ્રાન્સફોર્મ કરશું ઇન્ફોર્મેશન લેવલે, જે આપણે ગેધર કરી હતી ઇન્ફોર્મેશન બરાબર, એ ઇન્ફોર્મેશન માં એ ડેટા ને આપણે એપ્લાય કરશું, ઈટ મીન્સ કે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરશું, પ્રોસેસ કરશું બરાબર। બીજું શું કરશું કે જે કાઈ પણ આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ તો એની અંદર પાછું યુઝર ની રિક્વાયરમેન્ટ પ્રમાણે એને આપણે એડિશન કરી શકીએ, મોડિફિકેશન કરી શકીએ, ડિલીટ કરી શકીએ, એપ્લાય કરી શકીએ બરાબર, બધી ટાઈપના ઓપરેશન પરફોર્મ કરી શકીએ પ્રોસેસ મોડેલિંગ ની અંદર। જે કાઈ પણ યુઝર પાસેથી ડિટેલ આવી હોય બરાબર, એ ડિટેલ ઉપર તમે કાઈ પણ ટાઈપનું મોડિફિકેશન કરી શકો, બધું કરી શકો બરાબર। આપણે જે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે એ ઇમ્પ્લિમેન્ટેશનમાં સપોઝ યુઝર ને કાઈ પણ ચેન્જીસ આવે છે, કે આપણે જ એરર આવી, સપોઝ બગ આવી બરાબર, તો એને રિમૂવ કરવા માટે સપોઝ તમારે ગમે એ ઓપરેશન પરફોર્મ કરવું પડે તો એ પ્રોસેસ મોડેલિંગ ની અંદર તમે કરી શકો। હવે નેક્સ્ટ વન છે એપ્લિકેશન જનરેશન। તો હવે એપ્લિકેશન જનરેશન માં શું હોય, તો કે તમારી પાસે બધું તૈયાર છે બરાબર, ઇમ્પ્લિમેન્ટેશન માટેનું બધી રિક્વાયરમેન્ટ રેડી છે, બધું રેડી છે, તો તમારે કઈક કોક ટૂલ નો યુઝ કરીને ઇમ્પ્લિમેન્ટ કરવું પડે। તમને ખબર હોય તો તમારે પ્રોગ્રામિંગ કરવું હોય તો તમે કેમ ટૂલ નો યુઝ કરો, પીએચપી નું પ્રોગ્રામિંગ કરવું હોય તો પીએચપી માટેના ટૂલ નો યુઝ કરો, સી નું કરવું હોય તો સી માટેના કરો બરાબર। એવી રીતે ટૂલ નો યુઝ કરવાનો, એમાં ઘણી બધી ટાઈપના ટૂલ્સ હોઈ શકે બરાબર। તો જે કાંઈ પણ પ્રોગ્રામ છે, કમ્પોનન્ટ છે બરાબર, એને આપણે ટૂલમાં એપ્લાય કરવાના અને રન કરવાના બરાબર। અને બીજું શું કે તમે જે કાંઈ પણ સપોઝ એક આખું કમ્પોનન્ટનું મોડ્યુલ બનાવો છો, તો એ મોડ્યુલ એવી રીતે બનાવો કે બનાવવાનું કે રીયુઝેબલ હોય, પાછું તમે એને રીયુઝ કરી શકો બરાબર। તો એ બધું એપ્લિકેશન જનરેશનમાં થાય। પછી ટેસ્ટિંગ અને ટર્નઓવરમાં શું થાય, તો કે જ્યારે પણ ટેસ્ટિંગ કરવા, ટેસ્ટિંગ એટલે શું કે જે કાંઈ પણ ઇમ્પ્લિમેન્ટેશન કરેલું છે બરાબર, તો ઈ ઇમ્પ્લિમેન્ટેશન કર્યું એમાં કઈ પણ એરર છે, બગ છે, એ બધું ચેક કરવાનું ઇમ્પ્લિમેન્ટ, તો ઈ ટેસ્ટિંગ કર્યું કહેવાય। અને ટર્નઓવર એટલે કે કસ્ટમરને હેન્ડઓવર કરવાનું, તમે જે કઈ પણ વર્ક કર્યું, કમ્પ્લીટ કર્યું, એ કસ્ટમરને આપવાનું બરાબર, તો એ થયું ટર્નઓવર। હવે આ એક ટીમનું વર્ક થયું કે એક ટીમે આટલું વર્ક કર્યું બરાબર, એનું આખું પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો, તો એ આટલા આટલા ટાઈમમાં આટલો પૂરો થયો બરાબર, તો એ એક થયું। એવી રીતે જ્યારે પણ એક સ્ટેપ કમ્પ્લીટ કરશે, કસ્ટમર ને આપશે, ત્યારે કઈ પણ ટાઈપનો ડાઉટ થાય, મીન્સ કે કઈ એને મોડિફિકેશન આવ્યું, તો એ બીજી ટીમ વર્ક કરશે, એમાં એ બધી પાછી પ્રોસેસ કરશે બરાબર। તો એવી રીતે આખી આખી વર્કિંગ થાય, પ્રોસેસ થાય। તો બીજું શું કહી શકીએ કે ભાઈ આપણે એક ટીમ વર્ક કમ્પ્લીટ કરે છે, એનું આખું આઉટપુટ આપણે આપે છે, તો એ આઉટપુટ ઉપરથી સપોઝ કઈ ટેકનિકલ રિસ્ક જનરેટ થાય છે, કાં તો કસ્ટમરની રિક્વાયરમેન્ટ બદલે છે, તો એના ઉપરથી નેક્સ્ટ ટીમને વર્ક આપવામાં આવે બરાબર। તો આ આખું વર્ક છે એ 60-90 ડેઝ ની અંદર કમ્પ્લીટ કરવામાં આવે છે। હરેક સ્ટેપ છે પાંચે પાંચ સ્ટેપ, કેટલા દિવસમાં કમ્પ્લીટ થાય, તો કે 60-90 ડેઝ ની અંદર કમ્પ્લીટ થાય। એક એક ફેઝ ને કમ્પ્લીટ થવા માટે સમથિંગ સમથિંગ ટાઈમ આપેલો હોય અલગ અલગ બરાબર। તો આ થયા આપણા પાંચ ફેઝિસ, એવી રીતે ટીમ વન, ટીમ ટુ, ટીમ થ્રી એ બધા વર્ક કરશે, સ્ટેપ બધાના સેમ જ હોય બરાબર। હવે જો આપણે ક્યાં ક્યાં સ્ટેપ જોઈએ આપણે રિપીટ કરીએ, બિઝનેસ મોડેલિંગ, ડેટા મોડેલિંગ, પ્રોસેસ મોડેલિંગ, એપ્લિકેશન જનરેશન, ટેસ્ટિંગ એન્ડ ટર્નઓવર, આ બધાની અંદર આપણે ડિટેલમાં જોયું બરાબર। તો આ બધા હતા રેડ મોડલના સ્ટેપ્સ બરાબર, તો આ થયા એના સ્ટેપ્સ। હવે આપણે જોઈએ એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ। તો હવે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ એટલે શું, એ તો આપણે ખબર જ છે બરાબર। તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા એડવાન્ટેજ જોઈએ કે કયા કયા એના એડવાન્ટેજ છે। તો પહેલો એડવાન્ટેજ છે વર્કિંગ મોડલ કેન બી અચીવડ વિધિન 60-90 ડેઝ, આપણે આખો સોફ્ટવેર વર્કિંગમાં આપણે 60-90 ડેઝ ની અંદર મળી જાય, તો ઈ એનો એડવાન્ટેજ થયો કે આપણે ફિક્સ જ છે કે 90 દિવસની અંદર આપણે આપણો સોફ્ટવેર મળી જશે બરાબર, તો ઈ એનો એડવાન્ટેજ થયો। પછી સેકન્ડ વન શું છે, તો કે મેક યુઝ ઓફ રીયુઝેબલ કમ્પોનન્ટ્સ, જે કાંઈ પણ આપણે મેં તમને કીધું હતું જ્યારે આપણે આ સ્ટેપ જોતા હતા કે પ્રોસેસિંગ મોડલ, પ્રોસેસ મોડેલિંગ હતું એની અંદર મેં તમને કીધું હતું કે જે કાંઈ પણ આપણે જનરેશન કરશું બરાબર કમ્પોનન્ટનું,
અને એ કમ્પોનન્ટ ને રિલેશનશિપ ડિફાઇન કરશું એના પછી ક્યાં જશે એપ્લિકેશન જનરેશન મેમ આપણે ટૂલ નો યુઝ કરશું તો ટૂલ નો યુઝ કરીએ ત્યારે જે કાઈ પણ આપણે મોડ્યુલ્સ ક્રિએટ કરીએ મોડ્યુલ કેવા ક્રિએટ કરવાના કે જે રીયુઝેબલ હોય પાછા એને યુઝ કરી શકો તો આ હતો એનો એડવાન્ટેજ જો સેન્ટેન્સ શું હતું તો કે મેક યુઝ ઓફ રીયુઝેબલ કમ્પોનન્ટ તો એ કમ્પોનન્ટ ક્યાં કરવાના જનરેટ તો કે એપ્લિકેશન જનરેશન ની અંદર બરાબર તો એમ આપણે જે કાંઈ પણ કમ્પોનન્ટ બનાવશું બરાબર એ રીયુઝેબલ કમ્પોનન્ટ હોવા જોઈએ પાછા તમે એને ઈઝીલી યુઝ કરી શકવા જોઈએ બરાબર તો હવે થર્ડ વન છે કમ્પોનન્ટ બેઝડ કન્સ્ટ્રક્શન રિડ્યુસ અ મોર ટેસ્ટિંગ હવે જે કાંઈ પણ કમ્પોનન્ટ બેઝડ કન્સ્ટ્રક્શન છે બરાબર એ શું કરે રિડ્યુસ કરે વધારે પડતા ટેસ્ટિંગને જો તમે વિચારો હવે એક કમ્પોનન્ટ વાઇઝ તમે ટેસ્ટિંગ કરો બરાબર તો તમને ઇઝીલી એનું આઉટપુટ મળી રહે આ તમારા જાજા બધા એકાએ કમ્પોનન્ટ હોય એને ટેસ્ટિંગ કરો અને એક એક કમ્પોનન્ટને ટેસ્ટિંગ કરો તો એમાં તમારે ટાઈમિંગ રિડ્યુસ થશે બરાબર અને ટેસ્ટિંગ પણ રિડ્યુસ થશે તમારે જાજીવા ટેસ્ટિંગ કરવું પડશે નહીં હવે લાસ્ટમાં છે કસ્ટમર્સ ફૂલી ઇન્વોલ્વમેન્ટ એન્ડ સેટિસ્ફેક્શન હવે જો આમાં મેં કસ્ટમરનું ઇન્વોલ્વમેન્ટ ક્યાં હોય હું તમને કહું પાછું જો આપણે જ્યારે ટીમ વનનો ફેઝ કમ્પ્લીટ થશે બરાબર ત્યારે ટેસ્ટિંગ ને ટર્નઓવર કમ્પ્લીટ થયું ત્યારે આપણે એને કસ્ટમરને હેન્ડઓવર કરશું કસ્ટમર આપને ચેક કરશે કે એમાં એને કાંઈક મોડિફિકેશન કે કાંઈ છે કે એની ચેન્જીસ છે કે નહીં જો હશે તો ટીમ ટુ ને જશે ટીમ ટુ પાછું આખું કમ્પ્લીટ કરશે પછી પાછું કસ્ટમરને ઇન્વોલ્વમેન્ટ આવશે કે કસ્ટમર ચેક કરશે કેસે ટીમ થ્રી પાસે જશે જ્યાં સુધી કસ્ટમર સેટિસ્ફાય નહીં થાય ત્યાં સુધી આગળ વર્ક થતું રહેશે તો અહીંયા આવ્યું કસ્ટમરનું ઇન્વોલ્વમેન્ટ તો આપણે કસ્ટમરનું ઇન્વોલ્વમેન્ટ અને સેટિસ્ફેક્શન જરૂરી છે બરાબર હરેક સ્ટેપ માટે જરૂર છે તો આ થયા એના એડવાન્ટેજીસ કસ્ટમર ફૂલ સેટિસ્ફાય થાય આપણા સોફ્ટવેર સાથે બરાબર તો આ એનો મેઇન એડવાન્ટેજ થયો હવે એના ડિસએડવાન્ટેજ જોઈએ આપણે તો પેલો ડિસએડવાન્ટેજ શું છે તો કે નોટ સ્યુટેબલ ફોર ઓલ એપ્લિકેશન્સ વેર ધ સિસ્ટમ ઇઝ નોટ પ્રોપરલી મોડ્યુલરાઇઝ હવે જો હરેક આમાં કેવું છે કે ભાઈ પ્રોપરલી મોડ્યુલાઇઝ ના થઈ હોય સિસ્ટમ બરાબર કે ભાઈ એની પાસે એપ્લિકેશન છે તમારી પાસે બધી એપ્લિકેશન છે પણ ઘણી વખત એ સ્યુટેબલ ના પણ હોય બરાબર અલગ અલગ મોડ્યુલમાં ડિવાઈડ કરવા માટે તો એ ત્યાં એ વર્ક કરશે નહીં હવે નેક્સ્ટ વન જોઈએ ઇટ રિક્વાયર્સ યુઝર કમિટમેન્ટ ટુ રિપેર્ડ ફોર ફાયર એક્ટિવિટી અધરવાઇઝ પ્રોજેક્ટ વિલ ફેલ હવે જો જ્યારે યુઝર તમને એમ કે કમિટમેન્ટ આપશે કે એને ભાઈ આ એક્ટિવિટી સાથે વર્કિંગ નથી બરાબર આ એક્ટિવિટી એને સ્યુટેબલ નથી તો પ્રોજેક્ટ ત્યાં એ ફેલ થઈ જશે શું કામે કેમ કે આપણે હરેક ટીમના એક એક ફેઝ વાઇઝ આપણે એને કસ્ટમર પાસેથી એની લઈએ છીએ રિક્વાયરમેન્ટ બરાબર તો કસ્ટમર જ્યારે એમ કે હવે આ ફેઝથી મને અહીંયા વર્કિંગમાં લાગતું નથી મને આ એક્ટિવિટી ઉપર ટ્રસ્ટ નથી તો પછી એ છે ને એ ન્યા પ્રોજેક્ટ ફેલ થઈ જશે બરાબર હવે નેક્સ્ટ વન જોઈએ ફોર લાર્જ એન્ડ વેલ મોડ્યુલરાઇઝ પ્રોજેક્ટ સફિશિયન્ટ હ્યુમન રિસોર્સિસ ટુ ક્રિએટ ધ રાઈટ નંબર ઓફ ટીમ હવે જો આ એક પ્રોજેક્ટ કેવો છે કે આની અંદર ટીમ અલગ અલગ બનાવવામાં આવે છે તો અલગ અલગ જે ટીમ બનાવવામાં આવે એના માટે હ્યુમન રિસોર્સિસ વધારે જોઈએ નંબર ઓફ ટીમ જોઈએ બરાબર કે ભાઈ હ્યુમનની સંખ્યા પણ વધારે જોશે અને ટીમ પણ લોટ્સ ઓફ જશે એક ટીમ કમ્પ્લીટ કરશે પછી બીજી ટીમ પાસે કામ જશે પછી ત્રીજી પાસે જશે તો આપણે હ્યુમન રિસોર્સિસ બહુ જાજો જોશે તો આ એક મેઇન ડિસએડવાન્ટેજ કહેવાય કે આમાં માણસોની જરૂર વધારે પડે છે બરાબર હવે લાસ્ટ ડિસએડવાન્ટેજ જોઈએ ઇટ ઇઝ નોટ સ્યુટેબલ વેર ટેકનિકલ રિસ્ક ઇઝ હાઈ જ્યાં ટેકનિકલ રિસ્ક હાઈ હોય ત્યાં સ્યુટેબલ નથી બીકોઝ કે આપણે જ્યારે ટેકનિકલનું આખો જે રન થાય બરાબર ત્યારે ચેક કરતા હતા ત્યારે અલગ અલગ ટેકનિકલ ટીમ ચેક કરશે તો શું થશે ટેકનિકલ રિસ્ક જેમ હાઈ થતો જશે એમ આપણો સોફ્ટવેર છે એ ડિસ્ટ્રોય થતો જશે કેમ કે એ રિઝોલ્વ નહીં થઈ શકે એક ટીમ એક ઉપર કામ નથી કરતી ઘણી બધી ટીમ એક સોફ્ટવેર ઉપર કામ કરે છે બરાબર તો એ પ્રોબ્લેમ થવાનો છે તો આ થયા એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આપણે ડિસએડવાન્ટેજીસ પાછા રિફર કરી લઈએ ક્યાં ક્યાં જોયા હતા તો કે નોટ સ્યુટેબલ ફોર ઓલ એપ્લિકેશન્સ વેર ધ સિસ્ટમ ઇઝ નોટ પ્રોપરલી મોડ્યુલરાઇઝ ઇટ રિક્વાયર્સ યુઝર કમિટમેન્ટ ટુ રિપેર અ ફાયર એક્ટિવિટી અધરવાઇઝ પ્રોજેક્ટ વિલ ફેલ પછી થર્ડ વન જોઈએ ફોર લાર્જ એન્ડ વેલ મોડ્યુલરાઇઝ પ્રોજેક્ટ સફિશિયન્ટ હ્યુમન રિસોર્સિસ ટુ ક્રિએટ ધ રાઈટ નંબર ઓફ ટીમ હવે લાસ્ટમાં છે ઇટ ઇઝ નોટ સ્યુટેબલ વેર ટેકનિકલ રિસ્ક ઇઝ હાઈ તો આ થયા એના ડિસએડવાન્ટેજીસ બરાબર તો હવે આપણે આગળ પાછું જોઈ લઈએ એક રેપિડ એપ્લિક આ જે રેડ મોડેલ છે રેપિડ એપ્લિકેશન ડેવલપમેન્ટ મોડેલ એના આપણે પાછા એક વખત સ્ટેપ્સ વેરીફાઈ કરી લઈએ આખા રિમેમ્બર કરી લઈએ
જો ફર્સ્ટ ઓફ ઓલ હતું બિઝનેસ મોડેલિંગ, ડેટા મોડેલિંગ, પ્રોસેસ મોડેલિંગ, એપ્લિકેશન જનરેશન, ટેસ્ટિંગ એન્ડ ટર્નઓવર. કેટલા ડેઝમાં કમ્પ્લીટ થાય? તો કે 60-90 ડેઝની અંદર આખી લાઈફ સાયકલ કમ્પ્લીટ થાય, આખો પ્રોજેક્ટ આપને કમ્પ્લીટ થાય 60-90 ડેઝની અંદર, બરાબર. હવે આ આખો રેડ મોડલ જે છે એ કોણે પ્રપોઝ્ડ કર્યું હતું? આઈબીએમ દ્વારા, બરાબર. કઈ સાલમાં? 1980s માં. રિમેમ્બર ધેટ.